ની પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થયા બાદ છેલ્લા 48 કલાકથી સમગ્ર પંથકમાં સોપો પડી ગયો છે। શનિવારે ડેડિયાપાડા પંથક બંધ રહ્યું તો સામે રાજકીય પારો સાતમા આસમાને હતો। કેજરીવાલથી માંડીને ગોપાલ ઇટાલિયા સુધીના નેતાઓએ ચૈતરનું સમર્થન કર્યું તો હંમેશાની જેમ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ગંભીર આરોપો લગાવ્યા છે। આ બધાની વચ્ચે તમારા મનમાં સવાલ ચોક્કસપણે એ થતું હશે કે આખરે ચૈતર વસાવા છે ક્યાં, શું ચૈતર વસાવાની ધરપકડ થશે ખરી, આજે ડેડિયાપાડામાં શું માહોલ છે, ચૈતર વસાવા ની બીજી પત્ની ક્યાં છે, અમે ડેડિયાપાડાનો માહોલ જણાવવાનો આપના સુધી પ્રયાસ કરી રહ્યા છીએ। અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાએ ન માત્ર ચૈતર વસાવાના કાર્યાલયની મુલાકાત લીધી પણ ચૈતર વસાવાના ઘરે પણ પહોંચ્યા અને તેમના બીજા પત્ની સાથે વાતચીત પણ તેમણે કરી છે। સૌથી પહેલા જાણો કે ડેડિયાપાડા પંથકમાં શું માહોલ છે। ગુજરાતની રાજનીતિમાં હાલમાં સૌથી જો ચર્ચાપદ કિસ્સો હોય તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનો મુદ્દો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સામે જે વન વિભાગે જે કેસ કર્યો છે, ત્યારબાદ ચેતર વસાવા ભૂગર્ભમાં છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે ડેડિયાપાડા ખાતેનું તેમનું જનસંપર્ક કાર્યાલય છે ત્યાં તમે આપણે આવ્યા છે। તમે જોઈ શકો છો કે આ જે કાર્યાલય છે ત્યાં કાર્યાલય તેમના માણસો છે, આમ આદમી પાર્ટીના સમર્થકો છે અને હાલમાં તો જે અહીંયા આ વિસ્તારની અંદર જે પોલીસ છે જે એ વિસ્તારમાં મૂકવામાં આવી છે। અહીંયા જે તમે જોયું કે કેવી રીતે અહીંયા એમના જે કાર્યાલય છે ત્યારે અહીંયાથી અમે તમને લઈ જઈશું ચેતરભાઈ વસાવાના ઘરે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ડેડિયાપાડાનું જે બોગજ ગામ છે, બોગજ ગામ એ જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે, ત્યાં તેઓ પોતાના ફેમિલી સાથે રહે છે। ત્યારે તેમના ઘરે કેવો માહોલ છે, કારણ કે હાલમાં તો તેમના જે પત્ની છે સપુતલાબેન તેમની પોલીસે ધરપકડ કરી છે, સાથે તેમના પીએ જે છે જીતેન્દ્રભાઈ તેમની ધરપકડ કરી છે અને સાથે એક સ્થાનિક છે તેમની પણ ધરપકડ કરી છે। સમગ્ર મામલે હાલમાં તો પોલીસમાં કેસ ચાલી રહ્યો છે। ધારાસભ્ય ચેતર વસાવા અત્યારે ક્યાં છે એ કોઈને ખબર નથી, ત્યારે અમે અત્યારે આવ્યા છીએ તેમના કાર્યાલયે અને આ કાર્યાલયથી હવે અમે તમને લઈ જઈશું બોગજ ગામ। બોગજ ગામ ખાતે ચેતરભાઈ વસાવાનું તેમનું ઘર છે, ત્યાં તેમના બીજા પત્ની અને ફેમિલીના લોકો ત્યાં છે તેવી ખબર છે। અમે આપને આવનારા વિડીયોમાં બોગજ ગામ ખાતે આવેલા ચૈતર વસાવાના ઘરની મુલાકાત કરાવીશું અને સાથે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષાબેન સાથેનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ પણ બતાવીશું। ત્યાં સુધી જો આપે અમારી ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે જરૂરથી કરી લેજો અને ચૈતર વસાવાના સમગ્ર મામલામાં તમારું શું મત છે તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ન ભૂલતા। નમસ્કાર।